નમસ્કાર, સ્વાગત છે તમારું ફરી એક વખત કન્ફ્યુઝન પોઈન્ટના આ વિડીયોની અંદર. તો આપણે ચાલો આજના કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીએ. તો પહેલો કન્ફ્યુઝન પોઈન્ટ છે, ભારત અવકાશયાત્રી મોકલનાર કેટલામો દેશ બન્યો હતો? તો ભારત અવકાશયાત્રી મોકલનાર 14મો દેશ બન્યો હતો. ત્યાર પછી જોઈએ તો રાકેશ શર્મા અવકાશમાં જનાર કેટલામા યાત્રી હતા? તો રાકેશ શર્મા અવકાશની અંદર જનારા 149મા યાત્રી હતા, જે ભારતના પ્રથમ યાત્રી હતા. ત્યાર પછીનો કન્ફ્યુઝન પોઈન્ટ વિશે આપણે વાત કરીએ તો અવકાશમાં જનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો અવકાશની અંદર જનાર પ્રથમ ભારતીય મહિલા છે કલ્પના ચાવલા. તેવી જ રીતે અવકાશમાં જનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે? તો આ બંને કન્ફ્યુઝન પોઈન્ટ છે. તો અવકાશની અંદર જનાર પ્રથમ ગુજરાતી મહિલા છે સુનીતા વિલિયમ. તો અવકાશમાં જનાર પ્રથમ ભારતીય મહિલા કલ્પના ચાવલા અને અવકાશમાં જનાર પ્રથમ ગુજરાતી મહિલા છે સુનીતા વિલિયમ. ત્યાર પછીનો કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીએ તો ભારતમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય કટોકટી ક્યારે લગાડવામાં આવી હતી? તો ભારતમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય કટોકટી 26 ઓક્ટોબર 1962 ના રોજ લગાડવામાં આવી હતી. તેવી જ રીતે ભારતમાં સૌ પ્રથમ આંતરિક રાષ્ટ્રીય કટોકટી ક્યારે લગાડવામાં આવી હતી? તો ભારતમાં સૌ પ્રથમ આંતરિક રાષ્ટ્રીય કટોકટી 25 જૂન 1975 ના રોજ લગાડવામાં આવી હતી. ત્યાર પછીના કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીએ તો સૌથી લાંબા સમય માટે રાષ્ટ્રપતિ શાસન કયા રાજ્યમાં લગાડવામાં આવ્યું હતું? તો સૌથી લાંબા સમય માટે રાષ્ટ્રપતિ શાસન પંજાબ રાજ્યની અંદર લગાડવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ તો સૌ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન કયા રાજ્યમાં લગાડવામાં આવ્યું હતું? તો સૌ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન પણ પંજાબ રાજ્યની અંદર લગાવવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ તો સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસન કયા રાજ્યમાં લગાવવામાં આવ્યું હતું? તો સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસન કેરળ અને ઉત્તર પ્રદેશની અંદર લગાવવામાં આવ્યું હતું, જે 9 વખત લગાડવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ તો સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિ શાસન કયા રાજ્યમાં લગાવવામાં આવ્યું હતું? તો સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિ શાસન છે કર્ણાટક રાજ્યની અંદર લગાવવામાં આવ્યું હતું, જે 7 દિવસનું લગાવવામાં આવ્યું હતું. તો દોસ્તો, આપણે આજના આ વિડીયોની અંદર થોડા કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરી. તો આવા જ નવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, તથા અમારા વિડીયોને લાઇક કરો અને અમારા વિડીયોને વધારે શેર કરવા વિનંતી. ખૂબ ખૂબ આભાર.